મધમાખીઓ અને માનવોનો સંબંધ ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી અને નવસારી બાગાયતી વિભાગ સંયુક્ત ઉપક્રમે નવસારી યુનિવર્સિટી ખાતે બે દિવસીય મધમાખી ઉછેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં મુખ્યત્વે મધમાખીની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. મધમાખી પાલન એ ખેતી સાથે સંલગ્ન અને ખેતીમાં મદદરૂપ થતો પૂરક વ્યવસાય છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી અને નવસારી બાગાયતી વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે બે દિવસીય મધમાખી ઉછેર તાલીમનો આરંભ કુલપતિ ડૉક્ટર જેડીપી પટેલે કરાવ્યો હતો. આ બે દિવસીય મધમાખી ઉછેર તાલીમમાં દક્ષિણ ગુજરાતના 45 જેટલા ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. ઓછી જમીનમાં ખેડૂત પોતાની ખેતીવાડી અથવા ઘરના વાડામાં મધપેટી મૂકી મધપાલન કરી શકે છે. વૈજ્ઞાનિક રીતે મધમાખી પાલન કરીને મધુર મધ, પરાગ તેમજ અન્ય પદાર્થો પેદાશો મેળવીને તેમાંથી આવક મેળવવા તજજ્ઞો માર્ગદર્શન પૂરું પાડશે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. હું આપની સમક્ષ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જીનાભાઈ પટેલ છું અને હાલમાં અમે આજથી નવસારી બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટી બંનેના સંયુક્ત ઉપક્રમે મધમાખી પાલન માટેની એક તાલીમનું, બે દિવસની તાલીમનું આયોજન કર્યું છે અને આ તાલીમની અંદર 45 જેટલા લાભાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે એઓને મધમાખી પાલન કેવી રીતે કરી શકાય, આ વ્યવસાયમાં કેવી રીતે આગળ ધપી શકાય અને એનો કેવી રીતે ફાયદો લઈ કરીને આપણે કેવી રીતે પૂરક આવક ઊભી કરી શકીએ તે માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રાયોગિક અને વ્યાખ્યાનો દ્વારા આ બે દિવસ દરમિયાન આપવામાં આવનાર છે અને આ ખેડૂતોને એનો ચોક્કસ લાભ થશે એવું મારું માનવું છે. ધન્યવાદ.